નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા દર્શક મિત્રો વર્ષ બે હજાર વીસમાં વૈશ્વિક મહામારી એવી કોરોના વાયરસના સંદર્ભે ઘણા લોક નેતાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા કે કઈ રીતે દેશની પ્રજાને બચાવી શકાય દેશની પ્રજાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને મોટાભાગના નિવેદનો અને મોટાભાગના જે નિર્ણયો લેવામાં આવ્યા દેશમાં સાહીઠ દિવસ કરતાં પણ વધારેનો સમય લોકડાઉન હેઠળ પસાર કરી રહ્યા છે અત્યારે ભારત દેશની પ્રજાને આ પરિસ્થિતિ ન ક્યારેય આપણે અનુભવી આ પહેલા કે ન ક્યારે સાંભળી આ એક એવી નવી આપદા છે કે જેના માંથી પસાર થઈ રહ્યો છે કે અત્યારનો જે આ સમય છે આ સમય વર્ષ બે ઓગણીસ માં કેન્દ્રમાં બીજી વખત ભાજપનો ભરગો લહેરાયો હતો અને તે સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની આ બીજી નું એક વર્ષ કઈ રીતે જોઈ રહ્યા છે આજે આપણે એવા વ્યક્તિત્વ સાથેની ચર્ચામાં જોડાઈશું જો કે આપ કદાચ સમજી જ ગયા હશો કે આજની આ વ્યક્તિત્વ અને આજની આ વિશેષ અતિથિ કોણ છે રાજકારણી અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને તેરમી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એવા એનસીપીના પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા બાપુ આપણી સાથે જોડાશે આ કાર્યક્રમમાં જેમની સાથેની ખાસ વાતચીતમાં ગુજરાત રાજ્યની પરિસ્થિતિ અને કેન્દ્રની જે નિર્ણાયક શક્તિ છે તે સંદર્ભે ચર્ચા ચોક્કસ કરવી હિતાવર બની રહેશે બાપુ આપનું સ્વાગત કરું છું નિર્માણ ન્યૂઝની આ વિશેષ રાજકારણમાં આપનો ચહેરો ઘણો પ્રચલિત છે તે સંદર્ભમાં આપ હાલના કેન્દ્ર સરકારની કામગીરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું બીજી ઇનિંગનું આ એક વર્ષ પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો કોરોનાની મહામારીને હું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કોન્સ્પિરસી સમજું છું આ કોઈ એવો રાક્ષસ નથી કે માણસને સામેથી એને કવર કરી લે અને એને આખો નાખો ખાઈ જાય ગરી જાય હું માનું ત્યાં સુધી જે રીતે આ ચાઈના અને અમેરિકામાં આ ચાલ્યું અને કોરોના સિવાય કંઈ જ નહીં છેલ્લા બે મહિનાથી લોકોને ભય અને ડર નીચે જે રાખવામાં આવ્યા છે આ ષડયંત્ર છે ઇન્ટરનેશનલ ષડયંત્ર છે ભોગ બની રહી છે સરકારે જે રીતે કાર્યવાહી કરવી જોઈએ એ મોડા કરી અથવા તો ન કર્યા બરાબર કોરોનાનું આમંત્રણ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ ના માધ્યમ જેથી ઇન્વાઇટ કર્યું હોય એવું આપણને લાગે જો ત્રીસમી જાન્યુઆરી એક કેસ આપણા હાથમાં આવ્યો હોય કે કોરોના છે અને ડબલ્યુએચઓ કીધેલું કે આ ભયંકર છે તેરમી માર્ચ સુધી ભારતનું જે હેલ્થ ખાતું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એને પણ આની ગંભીરતા ન હોય જો પોલિટિકલ એંગલ લેવાનું હોય કોરોનામાં અને મહામારીમાં તો નમસ્તે ટ્રમ્પ અને પછી પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકાર મધ્યપ્રદેશમાં બનાવવા માટેની જે વિધિ થઈ આપણને લાગે કે સરકાર ગંભીર નહોતી તમે કરફ્યુ આપ્યો એક દિવસનો અને થોડા દિવસમાં લોકઆઉટ જે કર્યું જેમાં ચાર જ કલાક દેશની જનતાને આપ્યા એ પણ કોઈ હોમવર્ક કર્યા વગર તમે લોકઆઉટ કરો લોકઆઉટમાં લોકોએ શું કરવાનું ને સરકારે કરવાનું બસ લોકોએ ઘરમાં પુરાઈ દેવાનું ચાર કલાકમાં માં આપણા મોટા દેશમાં આવું ન હોય એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવા પણ ચોવીસ કલાક ને ચાલીસ કલાક લાગે બે ત્રણ દિવસ જો બધા લોકઆઉટ કર્યું હોય તો ખાટું મરું થવાનું નહોતું અને લોકઆઉટ કરવાથી કોરોનાનું સંક્રમણ જો અટકતું હોય તો લોકઆઉટ ચાલે છે અને કોરોના સંકટ પણ ચાલે છે લોકઆઉટ વધાર્યું તો આ સંકટ થયું એટલે આ બંને સાથે ચાલી શકતા નથી આ સાયન્ટિફિક પ્રૂવ થઈ ગયું જો લોકઆઉટ હોય તો કોરોના કંટ્રોલમાં આવવું જોઈએ કોરોના કંટ્રોલમાં આવ્યું નથી એટલે કોરોનામાં જો સાહીઠ સિત્તેર હજાર લોકો એકલા અમદાવાદના ટ્રમ્પના નમસ્તે પ્રોગ્રામમાં અને જો આ ચેપ લાગે હોત એ વખતે ત્યારે આ દેશના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આવનાર પેસેન્જર રોકવાની જરૂર હતી જે ગંભીરતા સરકારે નહોતી અને સરકાર માટે આ એક આપદા એ લોકોએ એને ફંગમાં રહ્યા છે આ ઇવેન્ટ છે ઇવેન્ટ આ ઇવેન્ટ ન હોય થાળી વગાડવાનો ઇવેન્ટ ન હોય મીણબત્તી સળગાવવાનો તાળી વગાડવાનો ઇવેન્ટ નથી આ લોકો સાથે જ્યારે આવી મહામારી હોય તો આ મહામારીને હું જે ષડયંત્ર કહું છું એ ષડયંત્ર જે મહામંદિર કાવતરું દોસ્તીનું કાવતરું હોય પણ જો ડોલર મળતો હોય દુનિયાની ઇકોનોમી વેલ્યુ થતી હોય તો દુનિયા એ સમજવાનું છે કે આ શું છે આ બધું કોરોના સિવાય કોઈ મળતું જ નથી કોઈને એટેક આવતો જ નથી કોઈને એક્સિડન્ટ થયો જ નથી કોઈને કઈ કોઈ પ્રોબ્લેમ જ નથી ફક્ત કોરોના કોરોના એવું નથી કે જેથી કરીને મૃતકોની સંખ્યા વધી ગઈ હોય અને પહેલા ઘટી ગઈ હોય આવું છે જ નહીં એટલે બહુ મોટું ઉતરા છે ભારત સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે નિર્ણય શક્તિ ક્યારેય નોતી આજે પણ નથી એ જીએસટી કર્યું રે 12 વાગે પાર્લામેન્ટ ખોલીને ત્યારે બી બહુ મોટો ડ્રામા હતો કારણ કે એ માનતા જ નહોતા જીએસટી ના વિરોધી હતા એ લોકો નોટબંધી કરી 50 દિવસ મને આપ્યો લોકોએ આટલા બધા દિવસ આપ્યા કે ત્રણ કારણો કીધા કે બ્લેક મની બંધ થશે ને ફલાણું બંધ થશે ને

જેને લોકઆઉટ ને એક બાજુ મૂકીને દિલ્હીમાં જે લાખો લોકો ભેગા થઈ ગયા તમારું લોકઆઉટ તો આઠ દિવસમાં અમલમાં આવ્યું જ નથી દેશના મજૂરો આમથી આમ જે એકબીજાને અડી અડીને તમે વિચાર કરો કે એક મજૂર બેન જો પૈસા માટે પોતાની જાત વેચવાની વાત કરતી હોય આ આ આ આ સરકારોને શરમ આવવી જોઈએ ડૂબી મરવું જોઈએ ચૂપ એ ચપ્પામાં થોડું પાણી લઈને આ

ચાર દિવસ સુધી મફતમાં બધાને મોકલવાના હતા આમથી તેમ બધાને પોતાના માદરે વતનમાં પરિવાર સાથે જવાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે જ્યાં નોકરી કરતા હોય માલિક પગાર ના આપતો હોય ભાડાની ઓરડી હોય એ ભાડું માગતો હોય રોજ જે કમ ખાતા હોય એને ખાવા માટે ખરીદ શક્તિ હોય એ પૈસા ન હોય તો રેલ ભાડું લે એટલે મને શરમ આવી જોઈએ દોઢસો કરોડ રૂપિયા તમે પીએ ફંડમાં આપો છો

માનવતા વિહોણું કૃત્યાં એન્ટી હ્યુમન જેને કહેવાય એવા કામ આ સરકારના માધ્યમથી થયા છે આવા નિર્ણયો ન હોય લોકઆઉટનો આવો નિર્ણય ન હોય જેમાં પ્રોડક્શન બંધ થઈ જાય નોમિક તંત્ર બંધ થઈ જાય ઓગણીસો ઓગણત્રીસ થી જે મહામંદી વોલ સ્ટ્રીટમાં અમેરિકામાં આવી હતી એના કરતાં ખરાબ મહામંદી આ મહામારી પછી લોકો ભૂખે મરશે આ આ બધામાં રોટી રમખાણો થશે રોટી રમખાણો એમ માને કે હું શાંતિ જમી શકે છે એના ઘરમાં તો નહીં જમે જો પચાસ સાઈઠ કરોડ લોકો એક ભૂખ્યા રહેતા હોય તો એ શાંતિ આપણે માણસ એટલે સરકારે કોઈ જાત હોમવર્ક કરવું જોઈએ હમણાં બી લોકઆઉટ કેમ વધાર્યું જો કેસ રોકવા લોકઆઉટ વધાર્યું હોય તો કોરોના કેમ વધે છે આ એનો અર્થ કે લોકઆઉટ એ ક્રિયાકાળ કર્મકાળ ફોર્માલિટી થઈ અમારું લોક આવું તમે ઘરમાં પડ્યા રહો તો એ બાળકોનો વિચાર કર્યો માણસોનો વિચાર કર્યો મારા એક મિત્ર છે સાહેબ અમદાવાદના બહુ મશહૂર ડોક્ટર એમને પૂછ્યું સાહેબ શું થવાનું કે સૌથી વધારે લોકો આ જયારે લોકઆઉટ ઓપન થશે ત્યારે ડિપ્રેશનમાં અને સાયકેટ્રિક કેસ મારી પાસે આવવાના છે ને આ વાત સાચી છે બાળકોની માનસિકતા વડીલોની માનસિકતા એકબીજાને મળવાનું નહીં ભયંકર ડિપ્રેશન મારા એક મિત્ર કહે કે હું ગાડો થઈ જઈશ મને બહાર લઈ જાય તમે તમે વિચાર કરો કે સરકાર રાજ્ય સરકાર હોય કે એ સરકાર એમને ખબર નથી કે કોરોના શું છે અને કોરોનાની કોઈ પણ એવો વાયરસ ન હોય જે તમને ચોવીસ કલાક તમારા મગજમાં છેલ્લા સાઠ દિવસમાં કોરોના કોરોના છાપામાં ટીવીમાં મિત્રોમાં કોરોના આ આવું ન હોય મેં પહેલા દિવસે કીધું ત્યારે લોકોને ગમ્યું નહોતું મેં કીધું કોરોના રાક્ષસ નથી આ અને એ એ ન ગમે હું સમજુ છું પણ કોરોના શું છે કોરોનાની કોઈ પણ હોય ગમે તે કોઈ વાયરસ હોય તો દરેકનો ટાઈમ હોય આખી જિંદગી કોઈ નથી ભૂતકાળમાં બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ વગેરે ફ્લુ લાખો લાખો મરઘા મારી નાખેલા એક એક નાના ચૂજા મારી નાખેલા વિચાર તો કરો આ એ જવાબદાર ન હોય એમ તમે મારી નાખશો અને જો જો પીપીએ ન હોય ભારત સરકાર એટલું જુઠ્ઠું બોલે છે કે આપણે પીપીએ બનાવતા નહોતા પીપીએ બનાવીએ છે અને પીપીએ તો આપણે એક્સપોર્ટ કરતા હતા હમણાં સુધી તમે એક્સપોર્ટ કર્યું કોરોના ચાલુ હતો ડિમાન્ડ હતી પીપીએ

ખોટી રીતે આ આખા આખા મહામારીને આપણે લીધી એને વ્યવસ્થિત સાયન્ટિફિક લેવું જોઈએ સાયન્ટિફિક પદ્ધતિથી જે લીધું નથી તમે તમે આખો જૂન મહિનો બી વધારો ને લોકડાઉન એના શું થવાનું આ આના પ્રિકોશન જૂના છે લોકડાઉન ને સ્ટેફ નથી એક હોઈ શકે ફોર અ વાઇલ હોઈ શકે પરંતુ દરેકના પ્રિકોશનરી સ્ટેપ્સ લેવા જોઈએ કોરોના રોકવા માટે તમે સ્ટેપ લેવા જે લેવા હોય પરંતુ આ રીતે ખોટી રીતે

પોતાના માજીને ચરણ સ્પર્શ ન કરી શકે એક જ ઘરમાં હોય તો પણ કોઈ તો દુશ્મન જેવો લાગે આપણે આપણે માનવતા આપણે એન્ટી હ્યુમન એક્ટ કરી રહ્યા છે કોઈ હ્યુમન નથી આ એટલે સરકારની કોઈ તૈયારી કે કોઈ નિર્ણય શક્તિ નિર્ણય શક્તિ તો લોકડાઉન જાહેર કરી શકતી પણ એનાથી આ એક્શન ના રિએક્શન શું આવશે આ રિએક્શન નો અભ્યાસ કર્યા વગર અનુભવ વગર લોલે લોલ જેને કહેવાય આ દેશનું તંત્ર લોલે લોલ ચાલે છે પુત્રનો જથરાગરી જે જાગવાનો ને કથા બાંધો જાગવાનો જી આપે બિલકુલ જે છેલ્લા એક વર્ષની સમીક્ષા અને લગભગ તમામ મુદ્દાઓ આવરી લીધા અને આપે સૌથી મોટું ષડયંત્ર ગણાવ્યું છે કોરોના વાયરસને વૈશ્વિક મહામારીને તેવા સંદર્ભમાં અત્યારે જે મહામંદીની વાત કરી કે દેશની આર્થિક પરિસ્થિતિની વાત કરી તો દેશની આર્થિક પરિસ્થિતિમાં ક્યાંક દારૂ સૌથી પ્રબળ મુદ્દો સામે આવી રહ્યો છે અને તાજેતરમાં જ આપે કહ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની નીતિનું પુનઃ મૂલ્યાંકન કરવાની જરૂર છે આ સ્ટેટમેન્ટ પર તેથી આપ શું કહેવા માંગો છો સર હું મને જે જુઓ હું તો દારૂબંધીનો નો હિમાયતી માણસ છું મેં સિક્સટી એટ સિક્સટી નાઇનમાં જાહેર જીવનમાં જ્યારથી આવ્યો ત્યારે પ્રતિજ્ઞા લઈને નીકળ્યો કે દુનિયામાં ક્યાંય પણ તમે પ્રવાસ કરો બિયર પણ નહીં પીવાનો દારૂ પણ નહીં પીવાનો હું મુખ્યમંત્રી હતો ત્યારે એટલા બધા વૈજ્ઞાનિક નિર્ણયો લીધેલા જે લોકોને ખબર નથી કારણ કે સ્વ પ્રસિદ્ધિમાં હું માનતો નથી અને જાહેરાતને હું બિન ઉત્પાદક ખર્ચ સમજુ છું માટે એ વખતે દારૂબંધીની નીતિમાં પુનર્વિચાર કરેલો એ વખતે ગૃહ ખાતામાંથી લઈને નશાબંધી ખાતું હતું પ્રોયમિશનમાં એમાં મૂકેલું કુલદીપ શર્મા જે આઈપીએસ ઓફિસર હતા એને ઇન્ચાર્જ બનાયેલા નવી ચારસો પાંચસો લોકોની ભરતી કરેલી અને જે રીતે આ પદ્ધતિ હતી એમાં ફેરફાર કરેલો એ ભૂતકાળ છે અને કોંગ્રેસ ના મારી સરકાર હતી માટે દારૂબંધી એ વખતે ઉઠાવી લેવાનો વાલ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ એ દારૂબંધી હરવી કેમ કરાય કેવી રીતે પરમિટ અપાય જેને જરૂરિયાત હોય મેડિકલ સર્ટિફિકેટ ના પ્રમાણે એ વિધિ આપણે કરેલી એ ફરી કોઈ વાત પરંતુ જયારે લોકોને કોરોનાની મહામારીમાં ભારત સરકારે તમે તમારું દુઃખ ભૂલવા માટે બાટલી આ લગાવવાની વિધિ માટે દેશના જેટલા જે દારૂની દુકાનો હતી લાયસન્સ વાળી કે જે કંઈ હોય એ અને જે લોકો તૂટી પડ્યા એટલે હું સમજું ત્યાં સુધી આવામાં તો દારૂ ની દુકાનો ખોલવાની જરૂર નહોતી આ ગમ ભૂલવા માટે આ દુઃખ ભૂલવા માટે ભારત સરકારે આ દુકાનો ખોલીને તું કોરોના ભૂલી જા અને આ બાટલી પી જા એક અને ભારત સરકાર પાસે સોર્સ ઓફ ઇન્કમ નથી આવકના પૈસા ભારત સરકાર પાસે નથી આ સોર્સ ઓફ ઇન્કમ નથી માટે દારૂ નટલ આવક સરકાર કરે જે ટેક્સી એક્સાઈઝ જે કઈ હોય એનાથી માટે જે ચાર પાંચ કિલોમીટરની લાઈનો લાગીને લોકો જે પડાપડી કરી એમાંથી મને પુનર્વિચાર થયો કે ગુજરાતમાં પણ માણસો છે ગુજરાતને પણ સાઠ વર્ષ કરતાં પુખ્ત વયના આપણે થયા છે આપણે પણ ગાંધીજી ગાંધીજી કરીને ગુજરાત ઢોંગી બનાવટી છેલ્લી છત્રામણી કૃત્રિમ ભ્રષ્ટવારી તાત્કાલિક બંધ કરવી જોઈએ નવી વૈજ્ઞાનિક પદ્ધતિની નીતિ એ અમલમાં મૂકવો જોઈએ અને એટલા માટે મને થયું કે જો દેશ આખો દારૂની બોટલ પાછળ તૂટી પડતો હોય તો ગુજરાતમાં પણ માણસો છે એમને પણ મનવા હોય કે હું પણ પીવું તો કેવું તો તમે એને પીવાની છૂટ આપો ને એમ બિલકુલ જે સંદર્ભમાં આપ ચર્ચા કરી રહ્યા છો કે જે નીતિનું પુનઃ મૂલ્યાંકન કરવાનો આપે પ્રસ્તાવ મૂક્યો હતો તો પુનઃ વિચાર કરવા માટે જે વખતે આપ અગિયાર મહિના માટે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે વખતે આ મામલો અથવા તો તે વખતે આ કાયદો અમલમાં કેમ ન મૂકવામાં આવ્યો અને અત્યારની સરકારને આપ આ બાબતે શું કહેવા માંગશો

ત્યારે આ ચૂની ભઈ ભઈ દેવ વખતના મુખ્યમંત્રી કોંગ્રેસના હતા થાય દમરશભાઈ હતા એમને કહેવા ગયા સાહેબ આ દારૂબંધી હટાવો આ બુટ લેગરો જો આવી રીતે આની લોકપ્રિયતા હોય પાંચ કોર્પોરેશનમાં પાંચ સીટ પર માણસ જીતી જતો હોય ઠીક છે પાછળથી જે અનકોન્સ્ટર બનવું દુનિયાને બધાને ખબર છે એમાં હું જવાબ નથી માંગતો એ બી દારૂબંધી રોકવા માટેનો એક ભાગ એમ કહી શકાય પરંતુ આ એ દારૂ નીતિના એના ભાગ રૂપે એટલે આજે બધું થઈ રહ્યું છે એમાં એ વખતે કોંગ્રેસના સપોર્ટથી મારી સરકાર હતી અને હું નથી માનતો કોંગ્રેસના મિત્રો એ કહેવાથી પણ એ વખતે હિંમત નતી કરી અને આ હિંમત એ નૈતિક હિંમત માનું નથી પીતો માટે થઈને હું આ કરું હું જો પીતો હોઉં તો મારો મોરલ મને ના પાડી કે તારા પીવા માટે આ સગવડ કરે છે ના હું આ માનું છું અનુભવના આધારે માનું છું અને જે આ ખોલી નાખ્યું કોરોનાના લીધે આખા દેશમાં અને જે દોડ લાગી પીઠા તરફની ત્યારે મને લાગ્યું કે માણસો આટલા બધા એક જીજી વિશા વૃત્તિ જેને હોય કે આના વગર હું મરી જઈશ આજે અમદાવાદમાં ગુટકાની પડીકી પાંચ રૂપિયાની સિત્તેર રૂપિયા મળે છે એક બીડીની વીસ રૂપિયાની બીડી સો રૂપિયામાં મળે છે આ બોટલો બે નંબરની હોમ ડિલિવરી થાય છે આજે થાય છે તમારે જોઈએ તો મને કહી દો જે બોટલ તમને તમે ડિલિવરી કરી આપશે પણ વીસ રૂપિયાની બસો રૂપિયા લેશે આ બધું જે છે એનો કે માણસના મનમાં કઈક છે મારે પીવું છે આ તો લેટ ઇમ એન્જોય પીવા દો ને એને લખો કે તું મરી જઈશ પીસતા દો એને પણ આ આજની નીતિ તો હા ખોટી ભ્રષ્ટાચારી અને અને ખોટા ગુંડા ઉભા કરવા નીતિ છે અને આની અસર ઇલેક્શનમાં થાય ઇલેક્શનમાં કરોડો રૂપિયાનો દારૂ લઈને વિધાનસભા હોય મ્યુનિસિપલ કોર્પોરેશન હોય મ્યુનિસિપલ લોકસભા હોય કરોડો રૂપિયાનો દારૂ એ એ એ ભાજપનો ઉમેદવાર હોય કોંગ્રેસનો ઉમેદવાર હોય હું હોઉં બીજો હોય ત્રીજો હોય લોકોને પીવડાવવા માટે આ દારૂ આવતો હોય છે રોજ દારૂ આવે છે પકડાય છે પછી બુલ નજર ફેરવી નાખે એના ઉપર ને બધું ઠીક મારા ભાઈ આવું નાટક કરવાની જરૂર નહીં ઓપન લોકો માટે ખુલ્લી મૂકો સાયન્ટિફિક મૂકો નાનો બાળક ન પી શકે એકવીસ વર્ષથી નીચેનો જે હોય બુઝર્ગોને પણ જે ટ્રીટમેન્ટ કરવાની હોય સારી કરી શકાય આમાં એ રીતે આનો ઉપયોગ કરવો જોઈએ જી બિલકુલ અત્યારની પરિસ્થિતિ જે છે આ વૈશ્વિક મહામારીમાં તે સંદર્ભની મહામારીમાં સવાલનો જવાબ આપ્યા બાદ આપણે આર્થિક પડકારો વિશે પણ ચર્ચા કરીશું શંકરસિંહજી વિરોધ પક્ષે કોઈ પણ માણસ લોકડાઉન હોય તો એ ક્યાં જવાનો છે સિવાય સરકાર અને સરકારી તંત્ર એને સલાહ કે શીખા પણ આપ્યા સિવાય એનો કોઈ બીજો ઉકેલ નથી કે એ જાય તો એને બહુ બધો જે અમે કીધું કે લોકોને જમાડવાની વ્યવસ્થા કરો સુધી જ્યાં લોકલ લોકોએ કરવી હોય ત્યાં પડશે એટલે આને તો જે ડિમાન્ડ સપ્લાયના રેશિયો મજૂરોએ જવું છે પોતાના વતનમાં તો મોકલી આપવા જોઈએ એ એ નહીં કર્યું એમાંથી હજી પણ હજી પણ અમે મારા મારી થયા છે ને પત્રકારને માર્યો ને પેલા પોલીસવાળાને માર્યો ને બિલાડી પણ રૂમમાં પૂરી હોય ને તો એ પણ છેવટે હુમલો કરતી હોય પૂર્યા બરાબર છે અને ખાવા નથી મળતું પીવાનું પાણી નથી મળતું કોઈ જાતહાર નથી એવા ઠેકાણે સ્વાભાવિક આ મજૂરો આ બધું કરે પણ સરકારે આ ધ્યાન રાખવાની જરૂર હોય વિરોધ પક્ષ તો સૂચનો કરે કારણ કે બહાર જવાનું સવાલ નથી લોકો આવશે બિલકુલ અને આ સંદર્ભમાં હવે આર્થિક બાબતની ચર્ચા કરવી જરૂરી છે જે રીતે આપે અગાઉના આપના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે આ એક સૌથી મોટું ષડયંત્ર છે અને દેશની ઇકોનોમી ખાડે ગઈ છે તે માટે વડાપ્રધાન દ્વારા આર્થિક વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી વીસ લાખ કરોડનો આ જે આંકડો છે તે સાંભળીને દરેક દેશવાસીઓને મનમાં એવું થયું કે કદાચ અમને આ આંકડામાંથી કંઈક થોડું ઘણું પણ રાહત મળશે થોડી ઘણી મદદ મળશે તે સંદર્ભમાં પાછો એક નવો શબ્દનો પ્રયોગ થયો હેશ

તમે લોકડાઉન માં નાખીને જો કોરોના જે જીવવાનું હોય તમને બે મહિના પહેલા જીવવાનું કેવું તું ને કે તમારે કોરોના આજે જીવવાનું છે આ પ્રિકોસન સ્ટેપ તમારે લેવાના છે તો લોકડાઉન નું ચક્કર ક્યાં રાખવાની જરૂર હતી એટલે આ સૌથી મોટું હંબલ બે મહિના પછી ખબર પડી કે કોરોના આશે જીવવાનું તમને ખબર છે તો તમારે હંપવાની ટીવી પાડવાના હોય તો પછી તમે નહીં આવો જે મહત્વનું છે કે આટલા અમેરિકા જગત જમાદાર જેનો ડોલર આજે અર્થતંત્રના લોકો સમજે કે દુનિયાભરમાં અમેરિકાની જે ધિરાણની નીતિ કરોડો ડોલરનું ડોનેશન કે લોન કે એક્સ વાય ઝેડ અમેરિકા એ કરેલી છે ઇન્ડિયન ઇકોનોમી ડિવેલ્યુએશન દુનિયાના બાંગ્લાદેશ ફિલિપાઇન્સ ને કદાચ એકાદ બે આ કન્ટ્રી સિવાય બધાનું બધાનું અર્થતંત્ર ડીવેલ્યુએશન છે ઇન્ડિયન રૂપી પણ ડીવેલ્યુએશન છે આ ડીવેલ્યુએશનના લીધે જો દુનિયાના તમામ દેશ જે લોકડાઉન માં કોરોના માં સફર થઈ રહ્યા છે એની ઇકોનોમી તૂટી રહી છે એનું ચલણ ડીવેલ્યુએશન તરફ આગળ ભીયું છે અમેરિકાનો ડોલર મજબૂત કેમ થાય અમેરિકામાં કોરોના હોય તો અમેરિકાનો ડોલર કેવી રીતે મજબૂત થાય વગર વગરબબના ડીવેલ્યુએશનના લીધે જે અમેરિકાના ડોલરનું વેલ્યુએશન એને જે વધારે રૂપિયા ઓવર આપણે આજે સિત્તેર રૂપિયા આપ્યો છે ડીવેલ્યુએશનનો 77 રૂપિયા આપવા પડશે

એ ખેડૂતોને નથી મળ્યા જેને મળવા જોયું એને નથી મળ્યા એનો અર્થ કે પચાસ ટકા માની ચાલો પચાસ ટકા છે આમાં જી બિલકુલ સવાલની હરોળમાં વધુ એક મુદ્દો જે ઉદ્ભવ્યો છે અને તે છે સ્વદેશી અપનાવો તો એક તરફ હવે આપણે દેશમાં આઝાદીના સિત્તેર સાત દાયકા બાદ આપણે એવો વિચાર કરી રહ્યો છે કે આ જે ઇમ્પોર્ટ છે તે ઘટાડીને એક્સપોર્ટ વધારવું જોઈએ અને આ સંદર્ભમાં હવે એક સ્વદેશી અપનાવો વોકલ ફોર લોકલ પ્રોડક્ટ્સનું હવે સૂત્ર સામે આવી રહ્યું છે તે સંદર્ભમાં પણ આપણી એક ટૂંકી ટિપ્પણી જુઠ્ઠું બોલવાનું લોકોને છેતરવાની મર્યાદા હોવી જોઈએ નેતા હોય તો ક્યારેય જુઠ્ઠું નહીં બોલવું જોઈએ કારણ કે એના મોઢામાં ફરી લોકો મુકતા હોય આ આત્મનિર્ભરતા તો આઝાદ થયા ત્યાંથી જવાહરલાલ નહેરુએ ચાલુ કરેલું અને જેટલા પબ્લિક આત્મનિર્ભરતાના મંદિરો હતા આ મંદિરોની મૂર્તિઓ આ વેચવા નીકળ્યા છે આજની આજની બીજેપી ગવર્મેન્ટ તમામ નુકસાન કરે તો કરે ગવર્મેન્ટ માલિક છે એ પબ્લિક અન્ડરટેકિંગ આત્મનિર્ભરતા માટે હતું એક સોય નોતી બનતી એના ઠેકાણે અત્યારે સ્પેસમાં મોકલવાના માટે સક્ષમ બન્યા છે આપણે એટલે આત્મનિર્ભરતાનો શબ્દ દેશના વડાના આજના મોઢામાં શોભતો નથી એ છેતરાનો શબ્દ છે બનાવટી શબ્દ છે અને મૂર્ખા બનાવવાનો શબ્દ સ્વદેશીની વાત સ્વદેશી રફાલ હુકામ તમે ખરીદો છો એચએલ રાખું છું ને હિન્દુસ્તાન એરોમેટિક લિમિટેડ એ તમે વેચવા નીકળ્યા છો જ્યાં પ્લેન બનાવે છે જે લોકો તૈયાર છે કે અમે બનાવીશું રફાલ ને અહીં ના

તમે દુનિયાભરનું જો બહારથી બધું કરવાના હો તો સ્વદેશી તમે ભૂલી જાઓ સ્વદેશી હું ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં આજે સ્વદેશીની ભાવના બહુ કામમાં નહીં આવે તમે અમલમાં કહો તમારી ગાડી સ્વદેશી છે તમારા જૂતા સ્વદેશી છે તમારા ચશ્મા સ્વદેશી તમારું ટિયાર સ્વદેશી તમારું બોલવાનું સ્વદેશી આમાંનું કઈ સ્વદેશી ન હોય તો મહેરબાની કરીને આજે ગાંધીજી નથી આ ગાંધીજી સ્વદેશી હતા ને એમને સ્વદેશમાં આઝાદી લાવવાની હતી માટે એમને આખું ફરી ફરીને જાતરે પોતે અમલમાં મૂક્યો જે બોલતા હતા ને કથની અને કરની એક હતી અત્યારે તો કની કરની માં આસમાન જમીનો ફરક છે બનાવટ સિવાય કઈ નથી લોકોને મૂખા બનાવવા સિવાયની કોઈ વાત જ નથી લોકોને ભોટ કેમ બનાવવા આનો આનું હોમવર્ક કરવા માં આનો અભ્યાસ આમાં કન્સન્ટ્રેશન કરીને લોકો મૂર્ખા કેમ બને માટે આવું કહેવાનું આવું કહેવાય એ થઈ રહ્યું છે અત્યારે એટલે આત્મનિર્ભરતા અને સ્વદેશી આ લોકોને શોભતા નથી બિલકુલ એટલે કે ક્યાંક આ લોકડાઉન સંદર્ભે વૈશ્વિક મહામારી જેને આપણે ષડયંત્ર ગણાવ્યું લોકડાઉન સંદર્ભે અત્યારની પરિસ્થિતિ આર્થિક મહામંદી તરફ ભારતનું પ્રયાણ અને આ સમગ્ર બાબત અંતર્ગત શંકરસિંહજી વાઘેલા સાથેની વાતચીતમાં જે જાણવા મળી રહ્યું છે કે ક્યાંક નીતિ રીતિ અને જે કાયદાઓ ઘડવામાં આવ્યા જે નિર્ણયો લેવામાં આવ્યા તેની પાછળ ક્યાંક ઉણપ દેખાઈ રહી છે બાપુ અને લોક નેતા બાપુના નામથી જે રીતે આપને સૌ જાણે છે અને તે જ સંદર્ભમાં આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા આપનો સમય ફાળવ્યા બદલ શંકરસિંહજી આપનો ખૂબ આભાર તમારો થેન્ક સો મચ સર દર્શક મિત્રો ચર્ચામાં જાણવા મળ્યું કે કઈ રીતે આ ષડયંત્રની પાછળ અત્યારે એક વિપક્ષી નેતાનો વિચાર છે આવા ઘણા બધા વિચારો અને મુદ્દાઓ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ મને આપશો રજા